नमस्कार विद्यार्थी मित्रों, यूनिट नंबर 6 रीड 1 द ब्लू क्रॉस लेक्चर नंबर 3। गया लेक्चर में आपणे जे फादर ब्राउन ठींगड़ो पादरी अने फ्लेम्बो होता ते वात करी रह्या हता। एमणे एवुं कीधुं, फ्लेम्बो एवुं कहेतो हतो के हुं तने उतारी तारू निरीक्षण करतो हतो के मैं तने पार्सल बदलता जोयो हतो। पछी ते एने जोयुं होय कि मैं पण ते पार्सल बदली नाख्युं हतुं अने जे मारा वेस्टमिन्स्टरमां मारा मित्रने टपालथी मोकली आपवा मैं जणाव्युं हतुं ई पार्सल हतुं ते मैं एक मिठाईनी दुकाने आपी दीधुं हतुं। फ्लेम्बो फादर ब्राउन कहे छे कि हार्टपूलमां एक सामान्य माणस पासेथी मने ए पण जाणवा मळ्युं हतुं कि તે રેલવે સ્ટેશનથી ચોરેલી હેન્ડસબેગનું પણ આમ જ કરતો, પણ અત્યારે તે એક મઠમાં રહે છે। ફરીવાર માથું ખંજવાતો પાદરી જે છે એ દિલગીરી હોય, ફરી એકવાર તે ઉમેરે છે કે આપણે પાદરી છીએ, મટી જવાના નથી। લોકો આવી રીતે આપણી બાબતોને જણાવે છે। ફ્લેમ્બો જે છે તે તેના અંદરના ગજવામાંથી એક બદામી રંગની કાગળની કરન્સી નોટ કાઢે છે, તેના ટુકડે ટુકડા કરી નાખે છે। ગજવામાં કાગળ અને પેન્સિલ સિવાય કશું નથી હોતું। તે કૂદ્યો અને બૂમ પાડી ઉઠે છે। ફ્લેમ્બો કહે છે કે હું આ વાત સાચી નથી માનતો કે તે પણ પાર્સલ બદલાવી નાખ્યું હોય, અને ક્રુશ જે છે એ તારી પાસે હોય અને એ તારા ફ્રેન્ડને તે મોકલી દીધું હોય। એટલે ફ્લેમ્બો એવું કહે છે કે હું તારી વાત માનતો નથી, તારી જેવો મૂર્ખ આવી ચાલાકી કરી શકે એમ હું માનતો નથી। અત્યારે પણ તારી પાસે જ ક્રુશ છે, અને જો તું નહીં આપે તો તારી પાસેથી બળજબરીથી આંચકી લઈશ, ફાધર બ્રાઉને સાહજિક રીતે કહ્યું। ફાધર બ્રાઉને સાહજિકતાથી કહ્યું, ઊભા પણ થઈ ગયા। તું બળજબરીથી આંચકી શકીશ નહીં, પહેલાં તો એ હજુ મારી પાસે છે જ નહીં, ફાધર બ્રાઉન કહે છે, અને બીજું કે આપણે એકલા નથી। ફ્લેમ્બો જે છે એમ કહે છે ફાધર બ્રાઉન કે આપણે એકલા નથી, એટલે ફ્લેમ્બો જે છે તે એકાએક ઊભો થઈ ગયો। આજે આપણે આગળના લેસનનો અભ્યાસ કરીએ। બિહાઇન્ડ ધ ટ્રી, પેલા ઝાડની પાછળ, પોઇન્ટિંગ સાઈડ, ફાધર બ્રાઉન પોઇન્ટિંગ આંગળી ચિંતા, ફાધર બ્રાઉને કહ્યું કે પેલા ઝાડની પાછળ। શું કહે છે ફાધર બ્રાઉન કે આપણે એકલા નથી, એટલે ફ્લેમ્બો જે છે એ કંઈક ઊભો થઈ જાય છે, બરાબર છે, અને પછી કહે છે બિહાઇન્ડ ધ ટ્રી, પેલા ઝાડની પાછળ આંગળી ચિંતા, ફાધર બ્રાઉને કહ્યું, આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઈવ। બે સ્ટ્રોંગ પોલીસમેન, મજબૂત પોલીસમેન, પડછંદ પોલીસમેન અને મહાન ગુનાશોધકવાળા મોજૂદ છે। હાઉ ડીડ યુ કમ હિયર, ડુ યુ આસ્ક, તું પૂછીશ કે તે અહીં કેવી રીતે આવ્યા। આઈ બ્રોટ ધેમ, હું તેમને લાવ્યો। ઓફકોર્સ, અલબત્ત, હાઉ ડીડ આઈ ડુ ઇટ, મેં તે કેવી રીતે કર્યું, વાય, શા માટે, આઈ શેલ ટેલ યુ ઇફ યુ લાઈક, તને ઠીક લાગે તો જણાવો। લોર્ડ બ્લેસ યુ, ખુદા ખેર કરે, વી હેવ ટુ નો 20 સચ થિંગ વેન વી વર્ક એમોંગ ધ ક્રિમિનલ ક્લાસીસ, અમારો જ્યારે ગુનેગારો સાથે પનારો પડ્યો હોય તો આવી 20 બાબતો જાણવી પડે છે। વેલ વારુ, આઈ વોઝન્ટ શ્યોર યુ વેર અ થીપ, મને ખબર નહોતી કે તું ચોર છે, સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ, તેથી હું એ જોવા તારી કસોટી કરી રહ્યો હતો કે તું તારી જાતે જ ખુલ્લો પડે છે। મેન જનરલી મેક્સ અ સ્મોલ સેન્સ સ્મોલ સ્કીન ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી,
માણસને જ્યારે દાળમાં કાળું લાગે તો સામાન્ય રીતે પહેલાં તો તે મોટો દેખાડો કરતો નથી, ઇફ હી ડઝન્ટ હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ. તો જો તેને એવું કાંઈ ન લાગે તો ન બોલવામાં નવ ગુણ. આઈ ચેન્જ ધ સોલ્ટ એન્ડ સુગર, મેં અદલાબદલી કરી દીધી. તું ચૂપ રહ્યો એન્ડ યુ કેપ ક્વાયટ. તું ચૂપ રહ્યો. અ મેન જનરલી ઓબ્જેક્ટ ઇફ હિઝ બિલ ઇઝ થ્રી ટાઈમ્સ ટુ બિગ. કોઈ પણ માણસ સામાન્ય રીતે તેનું બિલ ત્રણ ગણું વધારે મોટું હોય તો વાંધો ઉઠાવે જ. ઇફ હી પ્લેઝ ઇટ, ઇફ હી પેઝ ઇટ, હી હેઝ સમ મોટિવ ફોર પાસિંગ અનોટિશ. જો તે ધ્યાન દીધા વગર ચૂકવી દે છે તો તેની પાછળ કોઈ ઈરાદો જરૂર હોવાનો. આઈ ઇન્ક્રીઝ યોર બિલ એન્ડ યુ પેડ ઇટ, મેં તારું બિલ વધારી દીધું તે ચૂકવી પણ દીધું. શું કહે છે ફાધર બ્રાઉન કે ફ્લેમ્બો એકાએક ઊભો થઈ જાય છે. ફાધર બ્રાઉન કહે છે, પહેલાં ચાર્જની પાછળ આંગળી ચિંતા, બે પોલીસમેન અને મહાન ગુના શોધકવાળા મોજૂદ છે. તું પૂછીશ કે તે અહીં કેવી રીતે આવ્યા. હું તેમને લાવ્યો. અલબત્ત. મેં તે કેવી રીતે કર્યું, શા માટે કર્યું? તને ઠીક લાગે તો હું તને ઠીક લાગે તો જણાવું. ખુદા કેર કરે, લોર્ડ બ્લેસ યુ, ખુદા કેર કરે. અમારો જ્યારે ગુનેગારો સાથે પનારો પડ્યો હોય તો આવી 20 બાબતો જાણવી પડે છે. જો અમારે આવા ગુના કરનારને શોધવા પડે તો અમારે આવી 20 બાબતો જાણવી પડે છે. વારું, એ મને ખબર ન હતી કે તું ચોર છે. ફ્લેમ્બોને કહે છે ફાધર બ્રાઉન કે મને ખબર નથી કે તું ચોર છે, તેથી હું એ જોવા તારી કસોટી કરી રહ્યો હતો કે તું તારી જાતે કોઈ પણ રીતે ખુલ્લો પડે છે કે નહીં એમ. એટલે હું તારી કસોટી કરી રહ્યો હતો તારી સાથે રહીને. માણસને જ્યારે દાળમાં કાળું લાગે ને તો સામાન્ય રીતે પહેલાં તે મોટો દેખાડો કરતો નથી. પહેલાં તે મોટો દેખાડો કરતો નથી. કારણ કે દાળમાં કાળું લાગે ને એટલે માણસ છે ને એ બહુ સતર્ક થઈ જાય છે, મોટો દેખાડો કરતો નથી. ફાધર બ્રાઉન કહે છે ફ્લેમ્બોને, જો તને એવું અજુકતું કંઈ ન લાગે તો ન બોલવામાં નવ ગુણ. ન બોલો તો નવ ગુણ. મારે કેમ કે ચોરને જ પકડવાતો, ફ્લેમ્બો ફાધર બ્રાઉન કહે છે. એટલે કે અજુકતું ન લાગે તો ન બોલવામાં નવ ગુણ. મેં પાર્સલની અદલાબદલી કરી લીધી. તું ચૂપ રહ્યો, ફાધર બ્રાઉન કહે છે કે અમે ગુનેગારો સાથે પનારો પડ્યો હોય તો અમારે 20 બાબતો જાણવી પડે છે. 20 બાબતોમાં હું જે કે મેં અદલાબદલી પાર્સલની કરી લીધી. તું ચૂપ રહ્યો. કોઈ પણ માણસ સામાન્ય રીતે તેનું બિલ ત્રણ ગણું વધારે મોટું હોય તો વાંધો ઉઠાવે છે, જો તે ધ્યાન દીધા વગર ચૂકવી દે છે. જો તે ધ્યાન દીધા વગર ચૂકવી દે છે તો એની પાછળ કોઈક ઈરાદો જરૂર હોવાનો. શું કહે છે ફાધર બ્રાઉન કે મેં પાર્સલ બદલી નાખ્યું છતાં તું ચૂપ રહ્યો. મેં બિલની રકમ જે હતી ત્રણ ગણી વધારી દીધી, પણ તે ધ્યાન દીધા વગર ચૂકવી દે છે. જો એ ધ્યાન દીધા વગર ચૂકવી દે છે તો એની પાછળ કોઈક ઈરાદો જરૂર હોવાનો. મેં તારું બિલ વધારી દીધું તે ચૂકવી પણ દીધું, એટલે મને શંકા ગઈ હતી તારી પર. ધ વર્લ્ડ સીમ વેઇટિંગ ફોર ફ્લેમ્બો ટુ લીપ લાઈક અ ટાઈગર. બધાને એમ હતું કે આ પરિસ્થિતિમાં ફ્લેમ્બો વાઘની જેમ ઉછળશે. બટ હી વોઝ હેલ્ડ બેક એઝ બાય અ સ્પેલ. હી વોઝ સ્ટન્ડ વિથ અટર ક્યુરિયોસિટી. પણ જાણે જાદુ થયો હોય તે મેં સ્થિર ઊભો રહ્યો. વર્ડ્સ સ્પીલ આઉટ હિઝ માઉથ. કુતૂહલથી તે આશ્ચર્યમુક્ત થઈ ચૂક્યો હતો. આઈ કુડ રાધર ડાઈ ધેન બી ટ્રિક બાય અ લિટલ પ્રિસ્ટ. તેના મોંમાંથી શબ્દો સરી પડ્યા. હું વર્ડ સ્પેલ આઉટ હિઝ માઉથ. તેના મોંમાંથી શબ્દો સરી પડ્યા. હું બાઠિયા પાદરીની ચાલાકીનો ભોગ બનવા કરતાં મરવાનું પસંદ કરીશ. કેટલો ફાધર બ્રાઉન જોરદાર હતો, ગુના શોધક હતો. એટલે એણે શું કર્યું કે બધાને એમ હતું કે આ પરિસ્થિતિમાં ફ્લેમ્બો છે ને એ વાઘની જેમ ઉછળશે.
જાણે જાદુ થયો હોય તેમી સ્થિર ઊભો રહ્યો. એવું ખબર પડી કે આટલું બધું થયું, ફાધર બ્રાઉને મારી સાથે આટલું બધું કર્યું, તો બધાને એમ હતું કે આ પરિસ્થિતિમાં ફેમ્બો જે છે ને એ વાઘની જેમ ઉછળશે, એટલે આમ મારશે અને બંદૂક નાખશે અને આન તેન. પણ એ જાદુ થયો હોય એમ સ્થિર ઊભો રહ્યો. તે કુતૂહલથી આશ્ચર્યમુક્ત થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો. તેના મોંમાંથી શબ્દો સરી પડ્યા. ફ્લેમ્બો બોલ્યો કે તું હું બાઠિયા પાદરીની ચાલાકીનો ભોગ બનવા કરતાં મરવાનું વધારે પસંદ કરીશ. વેલ, વેન્ટ ઓન ફાધર બ્રાઉન. વારું ફાધર બ્રાઉને બોલવાનું ચાલુ રાખ્યું. એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રેક ફોર ધ પોલીસ, ઓફકોર્સ સમબડી હેડ ટુ. જેવી રીતે તું પોલીસ માટે કોઈ પગેરું નિશાની છોડતો નથી, તો કોઈકે તો કંઈક કરવું જ પડે છે, કરવું જ પડે ને. શું કહે છે ફાધર બ્રાઉન કે તું જે છે, જેવી રીતે તું પોલીસમાંથી કોઈ નિશાની છોડતો નથી, તો કોઈકે તો કંઈક કરવું જ પડે ને. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ આઈ ડીડ સમથિંગ દેટ પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે. અમે દરેક સ્થળે જ્યાં પણ ગયા છીએ ત્યાં મેં એવું કશું જરૂર તો જરૂર કર્યું છે જેની વાતો લોકો જે તે દિવસના અંત ભાગમાં કર્યા જ કરે છે. આઈ ડીડન્ટ ડૂ મચ હાર્મ, અ સ્પ્લેશ વોલ, સ્પિલ્ડ એપલ્સ, બ્રોકન વિન્ડો, બટ આઈ શેવ ધ ક્રોશ. મેં વધારે કાંઈ નુકસાન કર્યું નથી, બસ થોડીક દિવાલ બગાડી, થોડાક સંભર્જન ઉદાવાળ્યા અને એક બારી તોડી, પરંતુ મેં ક્રુશ બચાવી લીધો. ઇટ ઇઝ અ વેસ્ટ મિનિસ્ટર બાય નાવ. તે અત્યાર સુધીમાં તો વેસ્ટ મિનિસ્ટરમાં પહોંચી ચૂક્યો છે. શું કહે છે ફાધર બ્રાઉન પર શરૂ રાખે છે કે જેવી રીતે તું પોલીસમાં કોઈ નિશાની છોડતો નથી, પગેરું છોડતો નથી, પગેરું એટલે નિશાની, તો કોઈકે તો કોઈક કાંઈક કરવું જ પડે ને. ચોર હોય પોલીસવાળા માટે નિશાની ન છોડે, તો કોઈકે તો કાંઈક કરવું પડે, ઇન્વેસ્ટિગેશન કરવું પડે ને. અમે દરેક સ્થળે જ્યાં પણ ગયા છીએ ત્યાં મેં એવું કશું જરૂર તો જરૂર કહ્યું છે જેની વાતો લોકો જે તે દિવસના અંત ભાગમાં કર્યા જ કરે છે. આપણે જ્યાં જ્યાં ગયા ત્યાં મેં એવું તો કંઈ કર્યું છે કે લોકો તેના અંત ભાગમાં દિવસના અંતે તેની વાતો કરતા હોય છે. મેં વધારે કંઈ નુકસાન નથી કર્યું ફાધર બ્રાઉન, કે બધું કરવાવાળા ફાધર બ્રાઉન હતા, શા માટે ચોરને પકડવો હતો, એટલે મેં વધુ કાંઈ નુકસાન નથી કર્યું, બસ થોડીક દિવાલ બગાડી, થોડાક સફરજન ઊંધા વાળ્યા અને એક બારી તોડી, પરંતુ મેં ક્રુશ બિચાવી લીધો છે અને તે અત્યાર સુધીમાં તો વેસ્ટમિન્સ્ટર પહોંચી ચૂક્યો હશે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ, ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બો એ પૂછી વાળ્યું કે તમે આ બધી ગુનેગારોની ચાલાકીઓને કેવી રીતે જાણો છો. ધ શેડો ઓફ સ્માઇલ ક્રોસ ધ રાઉન્ડ સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રિસ્ટલી ઓપોનન્ટ. પ્રતિસ્પર્ધી પાદરીના મામૂલી ચહેરા પર હાસ્યની ઝાંખી ફેલાય. કે તમે આજે ફ્લેમ્બો હતો પ્રતિસ્પર્ધી એટલે કે વિરોધી પાદરીના મામૂલી ચહેરા પર હાસ્યની ઝાંખી ફેલાય. કે તમે આ બધી ગુનેગારોની ચાલાકીઓ કેવી રીતે જાણો છો. ઓ બાય બીઈંગ અ ફૂલિશ પ્રિસ્ટ આઈ સપોર્ટ હી સેડ. અરે ભાઈ, હું ધારું છું કે મૂર્ખ પાદરી બનીને, તેણે કહ્યું. શું કહ્યું? ઓ બાય બીઈંગ અ ફૂલિશ પ્રિસ્ટ આઈ સપોઝ હી શેર. અરે ભાઈ, હું ધારું છું કે મૂર્ખ પાદરી બનીને, તેણે કહ્યું. ડોન્ટ યુ રિયલાઇઝ ડેટ અ મેન હુ સિમ્પલી હિયર્સ મેન્સ રિયલ સીન્સ ઇઝ લાઇક ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન ઇવિલ. તને નથી લાગતું કે જે માણસ લોકોના સાચા પાપ સાંભળતો હોય તે તમામ માનવીય દુર્ગુણોથી વાકેફ હોય? શું કહે છે કે અરે ભાઈ, તને નથી લાગતું કે જે માણસ લોકોના સાચા પાપ સાંભળતો હોય તે તમામ માનવીય દુર્ગુણોથી વાકેફ હોય? એ એમ પૂછે છે ને ફ્લેમ્બો કે તમે આ ગુનેગારોની ચાલાકીઓ કેવી રીતે જાણો છો. તો ફ્લેમ્બો જે પાદરી જે છે ફાધર બ્રાઉન જવાબ આપે કે તને નથી લાગતું કે જે માણસ લોકોના સાચા પાપ સાંભળતો હોય તે તમામ માનવીય દુર્ગુણોથી વાકેફ હોય. એ બીજા માણસો કેવા સદગુણ છે, કેવા ગુણ છે એ નથી એને ખબર હોય કે એ બધા પાપો સાંભળતો હોય છે.
તેના દુર્ગુણોની ન ખબર હોય. ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ મેડ મી શ્યોર યુ વેરન્ટ અપ્રેશ. અને એથી એ વધીને મારા વ્યવસાયના બીજા પાસાને મને ખાતરી કરી આપી કે તું પાદરી હતો જ નહીં. શું કહે છે ફ્લેમ્બો પૂછી વળે કે તમે ગુનેગારની ચાલાકી કેવી રીતે જાણો છો? તોલો જે ફ્લેમ્બો જે વિરોધી પાદરીના મામૂલી ચહેરા પર આશ્યની ઝાંખી ફેલાય એટલે કે ફાધર બ્રાઉન હસવા લાગ્યા. અરે ભાઈ, હું ધારું છું કે મૂર્ખ પાદરી બનીને, એટલે તું પાદરી છો જ ને, મૂર્ખ પાદરી બનીને. તેણે કહ્યું કે તને નથી લાગતું કે જે માણસ લોકોના સાચા પાપ સાંભળતો હોય તે તમામ માનવોના દુર્ગુણોથી વાકેફ હોય એવું તને નથી લાગતું? એટલે અમારે માણસ સાથે જ કામ કરવાનું, એટલે અમે માણસને જોઈએ કે ખબર પડી જાય કે આમાં કેટલા સદગુણ છે કેટલા ગુણ છે. અને એથી એ વધીને કે બીજા પાસાએ મને ખાતરી કરી આપી કે તું પાદરી હતો જ નહીં. વોટ આ સ્તનથી શું આમ હતપ્રત થઈ ગયો ગુનેગારે. ગુનેગારે હતપ્રત થઈને પૂછ્યું, યુ અટેક રીઝન, સેઠ ફાધર બ્રાઉન, ઇટ્સ બેડ થિયોલોજી. તર્ક પર તે હુમલો કર્યો. ફાધર બ્રાઉને કહ્યું, ખોટી પદ્ધતિ છે. ગુનેગારે પૂછ્યું કે શું હું પાદરી જ નથી એમ? તાર્કિક ઉપર તે હુમલો કર્યો. ફાધર બ્રાઉને કહ્યું, ખોટી પદ્ધતિ છે. એન્ડ એઝ હી ટર્ન અવે ટુ કલેક્ટ હી સ્ટિંગ્સ, ધ થ્રી પોલીસમેન કેમ આઉટ ફ્રોમ ધ અંડર ધ ટ્રી. અને જેઓ તે પોતાની ચીજવસ્તુઓ લેવા ફર્યો કે તરત જ ઝાડ નીચેથી ત્રણ પોલીસવાળા બહાર આવ્યા. ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ અ સ્પોર્ટ્સમેન. ફ્લેમ્બો એક કલાકાર અને ખેલાડી હતો. હી સ્ટેપ બેક એન્ડ ગ્રાન્ડલી બો ડાઉન ટુ વેલેન્ટિન. તે ગર્ભભેર ડગલું પાછળ હટ્યો અને વેલેન્ટિનને માથું ઝુકાવી માન આપ્યો. ટુ નોટ બો ટુ મી માય મેન, સેડ વેલેન્ટિન વિથ સિલ્વર ક્લિયરન્સ, લેટ અસ બોથ બો ટુ અવર માસ્ટર. ભાઈ મારા વેલેન્ટાઇન કહે છે કે કાચ જેવી સ્પષ્ટતા સાથે વેલેન્ટિને કહ્યું, મને વંદન ન કર, આવો આપણે બનીએ આપણા માલિક ઈશુને વંદન કરીએ. આવો આપણે આપણા માલિક ઈશુને વંદન કરીએ. શું કહે છે છેલ્લે? ફ્લેમ્બો પૂછી વળે છે કે આ બધી ગુનેગારોની ચાલાકીઓ તમે કેવી રીતે જાણો છો? બરાબર છે. તો જે ફાધર બ્રાઉન જે છે એ હસવા લાગે છે, કહે છે કે અરે ભાઈ, અમે મૂક પાદરી બનીને. તેણે કહ્યું કે તને નથી લાગતું કે માણસ જે છે એ સાચા પાપ સાંભળતો હોય તો તે તમામ માનવી દરેક માનવીના દુર્ગુણોથી વાકેફ હોય, એથી એ બધા કે તું પાદરી હતો જ નહીં? તો ગુનેગારે પૂછ્યું હતપ્રત થઈને, શું? તો ફાધર બ્રાઉન કહે છે તે ખોટી પદ્ધતિ છે. બરાબર છે. અને જેઓ તે પોતાની ચીજવસ્તુ લેવા ફર્યો તરત જ ઝાડ નીચેથી ત્રણ પોલીસવાળા આવ્યા. ફ્લેમ્બો એક કલાકાર અને ખેલાડી હતો. એ પાદરી હતો જ નહીં. ગર્ભભેર તે ડગલું આ પાછળ હતો અને વેલેન્ટિનને માથું ઝુકાવી માન આપ્યું. તો વેલેન્ટિને શું કીધું? મારા ભાઈ, મને વંદન ન કર, આપણે આપણા માલિક ઈશુને વંદન કરીએ. અને ફ્લેમ્બો જે છે એ પકડાઈ જાય છે. બહુ સરસ લેસન છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. અહીંયા આ યુનિટ નંબર 6 રીડ 1 ડબલ્યુ ક્રોસ આસમની ક્રોસ જે પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા લેશનની શરૂઆત કરીશું. આભાર.